હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સંસ્કૃતની પોથી નો પાઠ બે ચિત્રપદાની એક પાઠ બે ના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વધ્યન પોથીનો પાઠ બે ચિત્રપદાની એક અહીંયા સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા કેટલી ખાલી જગ્યા આપેલી છે તેના જવાબ કૌંસમાં આપેલા છે કૌંસમાંથી વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એક ખાલી જગ્યા હંસા લખીશું અતે હંસા બીજું છે અજા તો લખીશું એશા અજા ત્રીજું મહિલા તો અહમ મહિલા ચાર પાત્રાણી તો તાની પાત્રાણી પાંચ ચટકા તાહ ચટકા આ રીતે લખી શકાય ત્યારબાદ છ તે ખાલી ગ્યા તે છાત્રા સાત વયમ વયમ સૈનિકા આઠ અતે અતે છાત્રા નવ એતાની એતાની પુષ્પાણી દસ તા તા ચટકા આ રીતે તમે ખાલીજગ્યા પૂર્ણ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર બે ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરવાનું છે અહીંયા ઉદાહરણ આપેલું છે ગજહ તો ગજાહા ચટકા તો ચટકાહા પુસ્તકમ તો પુસ્તકાની આ રીતે ઉદાહરણો આપેલા છે તો ઉદાહરણ મુજબ આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો વૃક્ષ તો વૃક્ષા વાનરાહા તો વાનર શુક તો શુકાહ મયુરાહા તો મયુરહ પર્વતા તો પર્વતા હંસા તો હંસ ત્યારબાદ નૌકા તો નૌકા માપિકા તો માપિકા લતા તો લતા કન્યા તો કન્યા અજા તો અજા મહિલા તો મહિલા આ રીતે તમે કોષ્ટક પૂર્ણ કરતા જશો પુસ્તકમ તો પુસ્તકાની આપેલું છે વનમ તો વનાની ફલાની આપેલું છે તો ફલમ રત્નમ તો રત્નાની પુષ્પાણી આપેલું છે તો પુષ્પમ ચિત્રમ તો ચિત્રાણી પત્રાણી આપેલું છે તો પત્રમ આ રીતે તમે આપેલું કોષ્ટક પૂર્ણ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર બે ચિત્ર જોઈને જવાબ લખો અહીં આપેલા ચિત્રને આધારે જવાબ લખવાના છે અહીંયા ચિત્ર ઘોડાનું આપેલું છે અતે કે હે અતે હે અશ્વા તો બીજું છે ગર્ધભ એટલે ગધેડાનું ચિત્ર આપેલું છે તે કહે તે શું છે તે ગર્ધભા અહીંયા સ્ત્રીઓના ચિત્ર છે એતા મહિલા ચાર સા કા સા માપી ત્યારબાદ પાંચમું એતાની કાની એતાની ફલાની છઠ્ઠું છે તાની કાની તાની પુસ્તકાની ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર શબ્દજોડ પરથી ઉદાહરણ મુજબ વાક્યરચના કરો અહીંયા શિક્ષિકા છાત્રા તો વયમ શિક્ષિકા યુયમ છાત્રા આ રીતે ઉદાહરણ મુજબ આપણે વાક્યરચના કરવાની છે એક આરક્ષા જના તો વયમ આરક્ષકા યુયમ જના બે દેવતા ભક્તા વયમ દેવતા યુયમ ભક્તા ત્રણ બાલકા સૈનિકા તો લખી શકાય વયમ બાળકા સૈનિકા પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વચન પરિવર્તન કરો એક સ બાલક તે બાલકા આગળ લખીએ એશ દેવાલય એ દેવાલયા સેષકા ત્રણ એ ઉત્પીટી એ ઉત્પીટી ચાર સા કક્ષા તા કક્ષા પાંચ એ તત પર્ણમ એતાની પર્ણાની છ તત્પુષમ તે પુષ્પાણી ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો આ ચિત્રો છે એતાની ચિત્રાણી બે પેલી ચકલીઓ છે તા ચટકા ત્રણ પહેલાં વાસણો છે તાની પાત્રાણી ચાર આ હંસો છે અતે હંસા પાંચ આ પુસ્તકો છે એતાની પુસ્તકાની આ રીતે તમે સંસ્કૃત ભાષામાં અનુવાદ કરશો છ તમે છોકરીઓ છો યુએમ બાલિકા આ સસલા છે અતે શશકા આ બકરીઓ છે એતા અજાહા નવ પેલા હાથીઓ છે તે ગજાહા દસ અમે શિક્ષિકાઓ છીએ વયમ શિક્ષિકા આ રીતે સંસ્કૃત ભાષામાં અનુવાદ કરશો ત્યારબાદ પ્રશ્ન સાત ચિત્રો જોઈને સંસ્કૃત પદો લખો અહીં વૃક્ષોના ચિત્ર છે તો લખીશું વૃક્ષા કંદુકા ત્રણ તુલા ચાર પેટીકા પાંચ ચટકા છ પરણાની સાત પુષ્પાણી ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ શબ્દોમાંથી પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુસકલિંગ શબ્દોને જુદા પાડવાના છે અહીં કેટલાક શબ્દ આપેલા છે તેમાંથી આપણે અલગ પાડીએ તો પુલ્લિંગ શબ્દમાં લખી શકાય મયૂરઃ શિક્ષકઃ અશ્વઃ સ્ત્રીલિંગમાં મહિલા ચટકા બાલિકા ગીતા પ્રતિમા

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો